બનાસકાંઠાના ડીસાથી મહત્વની માહિતી સામે આવી રહી છે. ડીસામાં કોરોના કહેર વચ્ચે દર્દીઓના ટપોટપ મોતને ભેટી રહ્યા છે. ડીસામાં ઓક્સિજન વગર દર્દી મોતને ભેટી રહ્યા છે. સતત વધતી ઓક્સિજનની અછતને લઈને દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. તંત્ર મૃતકોના આંકડા છુપાવી રહ્યું હોવાનું જાણવા મળ્યું. તંત્ર કહે છે 4ના મોત, જ્યારે સૂત્રો કહે છે 7ના મોત. સત્ય શું? ડીસા સિવિલમાં કોરોના સવારથી અત્યાર સુધી 7 પીડિત દર્દીઓના મોત નિપજ્યા. ઓક્સિજન ન મળતા દર્દીઓના મોત થતા તંત્રમાં દોડધામ મચી. ડીસા સિવિલમાં દર્દીઓ પોતાના ખર્ચે લાવે છે ઓક્સિજનના બાટલાઓ. દર્દીઓના મોત નિપજતા જ સગાઓએ સિવિલ હોસ્પિટલમાં રોકકળ મચાવી. ટપોટપ દર્દીઓના મોત થતા દોડધામ મચી. સિવિલ સત્તાવાળાઓએ સારવારને બદલે પોલીસ બોલાવી. એડમિટ થતા દર્દીને કેસમાં ઓક્સિજન બોટલ લઈ આપવા જણાવાય છે. જિલ્લાના તંત્ર સામે જિલ્લાવાસીઓમાં રોષ. ડીસામાં કોરોનામાં દર્દીઓ મોતને ભેટતા પરિવારમાં માતમ છવાયા. કોરોના પોઝિટિવ દર્દીઓ મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ. આજ સવારથી અત્યાર સુધી 7 કોરોના દર્દીના મોત થયા હોવાનું જાણવા મળ્યું. જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થતા તેમના પરિવારજનો દ્વારા ઓક્સિજન ન મળવાનો આરોપ લગાવ્યો છે. કોરોનાના દર્દીઓના મોત નિપજ્યા બાદ પરિવારજનો દ્વારા હોબાળો મચાવતા ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે સમગ્ર ઘટનાનો મામલો થાળે પાડ્યો.